गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे गुजराती में काव्य चार सुंदर सुंदर तेनो अभ्यास करीशुं, जेना कवि छे धर्मेंद्र मास्तर, जेनुं उपनाम छे मधुरम। आ एक सुंदर सुंदर काव्य प्रकृति काव्य छे जे आपणे आजे समझीशुं। तेमां प्रकृतिनुं वर्णन कविए सुंदर मजानुं सरस रीते कर्युं छे, ते आजे आपणे बाळको समझीशुं। आ प्रकृति गीत में कविए सूरज, चांदो, नदी, सरोवर, वन, उपवन वगैरह ने सुंदर कहिया छे। तेमा वसता माछली, पंखी, मानव वगैरह पण कवि ने सुंदर लागे छे। प्रभुए बनावेली दरेक वस्तु जो सुंदर होय तो प्रभु पोते केवा सुंदर हसे, एवो प्रश्न कविना मन में थाय छे। आ काव्यनी अंदर कविए पोतानी कल्पना बतावी छे કે જો કવિએ કુદરતે આટલી પ્રકૃતિ સુંદર બનાવી છે, સુંદર સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરે સુંદર છે એકદમ, અને તેની અંદર વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ સુંદર છે, તો ભગવાને આટલી બધી આ સુંદર વસ્તુઓ બનાવી તો જે બનાવનાર છે એ તો સુંદર હોવાનો જ છે, તો એ કેટલું સુંદર હશે એવો એના મનમાં પ્રશ્ન થાય છે। તો હવે આપણે આ કાવ્ય સમજીશું અને કવિએ પોતાના આ પ્રકૃતિ વર્ણનને કાવ્યનો કેવી રીતે રૂપ આપ્યું છે તે આપણે આજે જોઈએ। આજે કાવ્ય આપણે પહેલાં સમજીશું અને પછી તમને સંભળાવવામાં આવશે કાવ્ય। સુંદર સુંદર સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર। સૂરજ સુંદર છે, ચાંદો પણ સુંદર છે, સરિતા એટલે કે નદી અને સરોવર પણ સુંદર છે। વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં, વિભુ એટલે ભગવાન, તો ભગવાન કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે। ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। ઉષા સુંદર એટલે સવારનો જે વહેલો સમય હોય, સવાર સૂરજ દાદા ઉગતા હોય તેને ઉષા કહેવાય, અને નિશા એટલે સાંજનો રાત્રિનો સમય। સુંદર વન ઉપવન ગિરિવર, જો ઉષા સુંદર એટલે ઉષા એટલે સવારનો સમય સુંદર છે, નિશા સુંદર છે એટલે રાત્રિ પણ સુંદર છે, અને સુંદર વન એટલે જંગલ, અને ઉપવન એટલે કે બાગ બગીચા એ પણ સુંદર છે, અને ગિરિવર એટલે પર્વતોની હારમાળાઓ તમે જોઈ શકો છો ચિત્રમાં પણ, તો આ બધું જ સુંદર છે, તો ભગવાન કેવા સુંદર હશે। માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, માછલી પણ સુંદર છે, પંખી પણ સુંદર છે, સુંદર ધરતી એટલે કે ધરતી પણ સુંદર છે, અને શાંત સમીર એટલે શાંત વહેતો, સમીર એટલે પવન, એટલે કે શાંત સમીર એટલે પવન પણ ખૂબ જ સુંદર છે। વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, કવિતા પણ સુંદર છે અને જીવન પણ સુંદર છે, મનુષ્યનું જીવન છે તે પણ ખૂબ જ સુંદર છે। સુંદર તારા આભ વિશાળ, આકાશમાં જે તારાઓ છે તે પણ સુંદર છે, અને આભ પણ એટલે આકાશ એ પણ ખૂબ વિશાળ છે અને ખૂબ સુંદર છે। વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં। ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હયું ને માનવ, તો ભાષા પણ સુંદર છે અને આશા પણ સુંદર છે, એટલે કે મનુષ્યની જે ભાષાઓ છે, ગુજરાતી, હિન્દી તમે જોઈ જ હશે ભાષા બોલવાની બધી, તો તે પણ સુંદર છે, અને આશા એટલે કે મનમાં કોઈ પણ મનુષ્યની અંદર કોઈ ને કોઈ આશા છુપાયેલી હોય છે, તો તે પણ સુંદર છે। હૈયું સુંદર એટલે કે મનુષ્યનું હૃદય પણ ખૂબ સુંદર છે, તો વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં, એટલે કવિને આવા પ્રશ્ન થાય છે કે આટલું બધું ભગવાને સરસ મજાનું સુંદર બનાવ્યું, તો હવે તેને ભગવાન કેવા સુંદર હશે એવું મારા મનમાં થઈ રહ્યું છે। તો બાળકો, તમે આ કાવ્ય સમજ્યું ને, તો આમાં કેવી મજા આવી સરસ સમજવાની, અને આ જોયું તમે આ કાવ્યમાં કે સુંદર શબ્દની પુનરોક્તિ વારંવાર કરવામાં આવી છે, તો આપણે એને પુનરોક્તિ જે શબ્દની વારંવાર થાય તો એ કાવ્યનો ભાવાર્થ સમજવામાં મદદ કરે છે, અને જોવાનું છે કે તમે કવિ કે વારંવાર એકનું એક વાક્ય આવે તો તે કાવ્યને દ્રઢ બનાવે છે, એટલે તેને પુનરોક્તિ વાક્ય પણ કહેવામાં આવે છે। હવે બાળકો શબ્દ સમજૂતી, સરિતા નદી, વિભુ ભગવાન, ઉષા સવારે સૂર્ય ઉગતા પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ અથવા સવાર, નિશા રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત,
समीर, पवन, हयु, दिल। तो विद्यार्थी मित्रों शब्द समझूती जो हवे जोशु आपणे भाषा सज्जता। पुनरुक्ति, जो मैं तमने हमणां ज कह्युं ने काव्य में कि पुनरुक्ति काव्य में भाव के अर्थनुं महत्व दर्शावा शब्द के वाक्यखंडनुं पुनरावर्तन करवामां आवे तेने पुनरुक्ति कहे छे। कोई पण एक शब्द होय काव्य के होय अथवा तेनो अर्थ बतावा माटे अथवा भावार्थ बतावा माटे वाक्यखंडनुं पुनरावर्तन वारंवार करवामां आवे तो तेनो ते वाक्य दृढ़ बने छे अने तेने पुनरुक्ति वाक्य कहेवाय छे। तो नहीं नाथ नहीं नाथ न जाणो के सवार छे। हवे जो नहीं नाथ नहीं नाथ बे वखत आव्युं तो तमे जोयुं ने के ते वाक्य ने वधारे वाक्य उपर असर बतावे। आपणे नहीं नाथ आव्युं तो आपणे तेनी उपर वधारे ध्यान देशुं। हळवे 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 हरजी मारे मंदिरे आव्या रे। हरजी एटले भगवान, हळवे 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 ત્રણ વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો આ કાવ્યમાં પુનરુક્તિ શબ્દ કયો છે? હળવે હળવે। સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર। જો આ કાવ્યમાં આ લીટીમાં જોયું તમે સુંદર 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 ત્રણ ચાર વખત સુંદર આવ્યું તો તમને સમજાઈ જ ગયું કે આ વાક્યમાં સુંદરતાનું મહત્વ અથવા ભાવ બતાવવામાં આવ્યો છે। આમાં સૂરજ અને ચંદ્રને પણ સુંદર કહેવા માટે આ કાવ્યમાં આ લીટીમાં તમને ત્રણ ચાર વખત સુંદર સુંદરનો ઉપયોગ કર્યો છે। તો આવી રીતે એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન થાય તો તેને પુનરુક્તિ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાઈ ગયું ને આ કાવ્ય અને ભાવાર્થ। હવે આપણે આગળ જોશું। આ કાવ્ય તમને સંભળાવવામાં પણ આવશે અને એક્સરસાઇઝ તમને આપવામાં આવશે જે તમારે ગુજરાતીની બુકમાં કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ વારંવાર તમે સાંભળજો કાવ્ય અને સમજજો। બાય બાય।